આ સમય દરેક મનુષ્ય માટે પોતાની જાતને ઉચ્ચ સંભાવનામાં વિકસાવવાનો છે તમારી સામે આવતી એક સમસ્યાને કઈ રીતે સંભાળવી તે જુઓ મગજમાં તેને વધારો નહીં જો તમે આ રીતે ધ્યાન ખસેડી લેશો તો આપણે કોઈ પણ સમયમાંથી પસાર થઈ જઈશું જ્યારે દુનિયામાં કામ કરવાનો સમય આવશે ત્યારે તમે ઘણી સારી સ્થિતિમાં હશો જો તમે તમારા જીવનનો વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છો તો જીવનશૈલી એની જાતે સારી બનશે અત્યારે બધે જ બહુ વધારે પીડા છે અને જો તમે ટીવી ચાલુ કરો કે ઇન્ટરનેટ પર કે જ્યાં પણ જુઓ તો કોઈ કેવી રીતે આનો સામનો કરે મારો મતલબ છે કે શું એ કરવાનો રસ્તો તેજ છે ધ્યાન અને પ્રાર્થના કે પછી તે આ વર્તમાનમાં જીવવું અથવા તમારો શ્વાસ કે એવું કંઈ જે તમે વારંવાર કહો છો શું આ બધું સુસંગત છે શું એવું બીજું કશુંક છે જે લોકોએ અત્યારે કરવું જોઈએ જેના દ્વારા તેઓ આશા ગુમાવ્યા વગર તેનો સામનો કરી શકે યુવાન લોકો પણ મને કહે છે કે અમને ક્યારેય નોકરી નહીં મળે મારા જીવનનું શું થશે તમે આવા લોકોને શું કહેશો જુઓ એક વસ્તુ એ છે કે વિશ્વમાં ઘણા બધા લોકો એવી રીતે જીવી રહ્યા છે કે જાણે તેઓ અમર છે હવે નશ્વરતા તમારા ચહેરા સામે તાકી રહી છે જેવું કદાચ પહેલા ક્યારેય થયું ન હતું તો આ એક એવી વસ્તુ છે જે લોકોને પરેશાન કરી રહી છે આપણે સમજવું જોઈએ કે જો આપણે સમજદાર રહેવું હશે તો આપણે સભાનપણે જાગૃત રહેવું જ પડશે આપણા જીવનની પ્રત્યેક ક્ષણે જો આપણે જાગૃત હોઈએ કે આપણે નશ્વર છીએ તો આપણે આપણા જીવનને અને આપણી પાસે જે થોડો સમય અને શક્તિ છે તેનું શક્ય હોય તેટલી શ્રેષ્ઠ રીતે આયોજન કરીશું તેવો ખ્યાલ કે અન્ય લોકો મરે છે ના ના તમે હું પણ મરીશું આપણે આપણો સમય પૂરો કરીને મરવું છે બસ એ જ એવું શક્ય જ નથી કે આપણે ક્યારેય નહીં મરીએ પણ બધા વિચારે છે કે બીજા લોકો મરે છે ના 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 તમે અને હું પણ મરીશું તે બધા સાથે થવાનું છે આપણે બધા નશ્વર જીવો છીએ આપણે બધા મરણને આધીન છીએ બરાબર ને હવે વાયરસને કારણે તે આપણા ચહેરા સામે તાકી રહી છે પરંતુ તે તો હંમેશાથી આપણા ચહેરા સામે તાકી રહી હતી અને આપણે બેખબર હતા આ કહ્યા પછી આવા જે મૃત્યુઓ થયા છે જેઓ પ્રિયજનો ગુમાવ્યા છે કે જેમને આર્થિક ખોટ ગઈ છે કે નોકરી ગુમાવી છે તેમના પ્રત્યે સંવેદનાહીન બનવું નથી બટ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ પણ આપણે આ સમજવાનું છે આ એવો સમય છે કે જ્યારે દરેક વ્યક્તિ માટે નશ્વરતા ખૂબ જ સ્પષ્ટ છે આજ સમય છે એ સમજવાનો કે આપણું ધ્યાન આપણા જીવનની પ્રકૃતિ અને આ જીવનની ગુણવત્તા પર હોવું જોઈએ અત્યારે મોટા ભાગના તેમની જીવનશૈલી પર છે તેથી દરેક વ્યક્તિ જીવનશૈલીના નુકસાનને લઈને રહી રહી છે હું કહું છું કે જો તમારી પાસે જીવન છે તો તે પૂરતું છે જીવનશૈલી તો બસ આપણા સમયની ઉપજ છે જો આપણે બધા એક હજાર વર્ષ પહેલાં અહીં હોત તો કદાચ આપણે બધા ઝૂંપડીઓમાં રહેતા હોતે પેલા મુંબઈના લોકો જે તમને લાગે છે કે બહુ ગરીબ છે કદાચ આપણે પણ એવા જ કંગાળ હોત અને આપણને કોઈ વાંધો ન હોત આપણને લાગતું હોત કે તે બરાબર છે ઓકે તો અત્યારે કોઈ બીજું વધુ સારા ઘરમાં રહેતું હોય તો મારી જાતને તેમની સાથે સરકાવીને હું મારા ઘરને કારણે દુઃખી થઈશ આમ હોવું જરૂરી નથી તમે જીવનશૈલી માટે પ્રતિબદ્ધ ન બનો તમારી પ્રતિબદ્ધતા આને જેટલું સુંદર બનાવી શકાય તેટલું બનાવવા માટે હોવી જોઈએ જો તમે આ રીતે તમારું ધ્યાન ખસેડી લો તો આપણે કોઈ પણ પ્રકારના સમયમાંથી પસાર થઈ જઈશું આપણે આ સમજવું જોઈએ પહેલાની પેઢીના લોકોની સરખામણીમાં તે સમયે વિશ્વ યુદ્ધો થયા દુકાળો પડ્યા અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં ભયંકર ઘટનાઓ બની હતી બરાબર ને આ પેઢીમાં આપણે એવું કંઈ કશું જોયું નથી ભલે આ ખરાબ સ્થિતિ છે પણ છતાં તે પ્રમાણમાં એટલી ઘાતક નથી જો તમારું વર્તન જવાબદારીપૂર્ણ હશે તો તમે તેનાથી બચી શકશો તમે ગમે તેટલા જવાબદાર હોવ પણ જો યુદ્ધ થતું હોય તો તેમ છતાં બોમ્બ અને બુલેટ તમને મારી નાખશે તમે ક્યાં છો તેનાથી કોઈ ફરક પડતો નથી આજે દુર્ભાગ્ય ભારતમાં આપણને આ સમસ્યા છે કે હું ઘણા લોકો સાથે વાત કરી રહ્યો છું તેથી હું આ કહું છું લોકો માને છે કે યુદ્ધનો અર્થ એ છે કે જે સરહદ પર થાય છે તે ન ના તે સરહદ પર થઈ રહ્યું છે તે સરહદ પર થઈ રહ્યું છે કારણ કે ત્યાં થોડાક બહાદુર પુરુષો અને સ્ત્રીઓ ઊભા છે અને તેમની કાર્યક્ષમતાના કારણે તે ફક્ત સરહદ પર જ થઈ રહ્યું છે જો તેઓ ત્યાં ઊભા નહીં રહે તો દિલ્હીમાં યુદ્ધ થશે જો આપણા સૈનિકો તેમનું કામ સારી રીતે ન કરતા હોત તો તેમના સૈનિકો આપણી શેરીઓમાં ચાલતા હશે ઠીક છે અને તમે ભૂતકાળના આક્રમણો દરમિયાન બનેલી બધી ભયંકર બાબતો જાણો છો તેને ભૂલશો નહીં હું કહું છું તે રીતે આ પેઢીના લોકો તરીકે સુખ સગવડ અને સુવિધાની દ્રષ્ટિએ કોઈપણ પેઢી પાસે આ પ્રકારની સુખ સુવિધાઓ અને સગવડો ક્યારેય ન હતી આ પેઢી કરતા વધુ સારી રીતનું આજીવિકાનું આયોજન બીજી કોઈ પેઢી ધરાવતી નહોતી આપણે માત્ર એ સુનિશ્ચિત કરવાનું છે કે કોઈ ભૂખ્યું ન રહે બસ એટલું જ બાકીની તો માત્ર જીવનશૈલીની ખોટ છે તેને કોઈ મોટી વસ્તુ ન બનાવો આ સમય દરેક મનુષ્ય માટે પોતાની જાતને એક ઉચ્ચ સંભાવનામાં વિકસાવવાનો છે કૃપા કરીને આ સમયનો ઉપયોગ તમારી યોગ્યતા તમારી લાગણી તમારા વિચાર તમારા જીવનના અનુભવ તમારા આનંદ તમારી શાંતિ દરેક રીતે તમારી જાતને વિકસાવવા માટે કરો જ્યારે દુનિયામાં કામ કરવાનો સમય આવશે ત્યારે બેસીને રડવા કરતાં તમે ઘણી સારી સ્થિતિમાં હશો અત્યારે ડબલ્યુએચ કહે છે કે આ બસ એક જ મહામારી નથી એક માનસિક રોગની મહામારી આવી રહી છે આત્મહત્યાની મહામારી આવી રહી છે જુઓ આપણી સમસ્યા એ છે કે આપણને એક સમસ્યા આવે તો આપણે તેને ઘણી બધી બનાવી દઈએ છીએ ના જો તમને એક સમસ્યા આવે તો તેને કેવી રીતે સંભાળવી તો જોઈએ તમારા મગજમાં તેને વધારો નહીં હા તે એક ગંભીર મુદ્દો છે તે મજાક નથી હા દરેકને જબરદસ્ત નુકસાન થયું છે પરંતુ તમે તમારી જીવનશૈલીને બદલે તમારા જીવન પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા પર ધ્યાન કેન્દ્રિત કરો તો પછી તમે જોશો કે બધું ઘણી રીતે બદલાઈ જશે જુઓ જો તમે આ જીવનના વિકાસ પ્રત્યે પ્રતિબદ્ધ થયા વિના એક જીવનશૈલી પ્રત્યે પ્રતિબદ્ધ હશો તો અનિવાર્યપણે આ નહીં તો બીજી રીતે તમે અપરાધની દિશામાં જશો કદાચ તે કાયદાની બહારનો કે પછી કાયદાની અંદરનો અપરાધ હશે પણ અનિવાર્યપણે તમે અપરાધની દિશામાં જશો એકવાર જો તમે જીવનશૈલી માટે પ્રતિબદ્ધ થઈ ગયા તો જો તમે તમારા જીવનના વિકાસ માટે પ્રતિબદ્ધ થશો તો આપણી યોગ્યતાને આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ તે અનુસાર જીવનશૈલી બનશે જુઓ આપણે એ સમજવું જોઈએ કે આપણી જીવનશૈલી સંપૂર્ણ રીતે આપણા દ્વારા બનાવેલી નથી આપણી જીવનશૈલી સમય પર આધારિત વસ્તુ છે જુઓ હાલમાં ત્રેવીસ કે ચોવીસ કલાકમાં હું ભારતથી અહીં યુનાઇટેડ સ્ટેટ્સમાં આવી જાઉં છું જો સો વર્ષ પહેલાની વાત હોત તો યુનાઇટેડ સ્ટેટ્સ આવું એટલે લગભગ પિસ્તાળીસ થી પચાસ દિવસો આવવા અને પિસ્તાળીસ થી પચાસ દિવસો જોવા માટે લાગતા ખરું ને પણ લોકો એમ કહે છે કે આ બાવીસ કલાકની ફ્લાઇટ ખૂબ જ લાંબી છે તમે જાણો છો તેઓ વારે વારે આમ કહેતા રહે છે મેં કહ્યું કે બહુ લાંબી ક્યાં છે હું તો ખુશ છું કે તે બસ બાવીસ કલાકની જ છે નહીં તો તમે જાણો છો કે લોકો સ્ટીવરમાં બેસીને જતા તે પહેલાના સમયમાં વાહનમાં મુસાફરી કરતા તેઓ તે પણ જાણતા નહોતા કે તેઓ ત્યાં પહોંચે કે નહીં તો હું કહું છું કે આપણી પાસે એક પેઢી તરીકે આપણી પાસે બધું જ સર્વશ્રેષ્ઠ છે પહેલા ક્યારે માનવી પાસે આવી વસ્તુઓ ન હતી હવે જો આપણે ફક્ત આપણી જીવનશૈલીનો વિકાસ કરવા કરતા આપણા જીવનનો વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ થઈએ તો આપણે સર્વશ્રેષ્ઠ પેઢી બની શકીએ કેમ કે કે જીવન મુદ્દાઓ લઈ ગયા છે કેમકે આ સમજવું જોઈએ કે જો ત્રણસો વર્ષ પહેલા સવારે તમારે પાણી જોઈતું હોય તો તમારે કુવા નદી કે તળાવ સુધી ચાલીને જઈને બે બાલ્ટી પાણી ઉંચકીને લાવવું પડતું આજે કેટલા યુવાન પુરુષો કે સ્ત્રી છે જેઓ બે બાલ્ટી પાણી ઉચકીને એક માઇલ પણ ચાલી શકે શારીરિક રીતે સક્ષમ હું કહું છું તેઓ સક્ષમ નથી તો તમે નળ ખોલો છો અને પાણી આવે છે ગરમ પાણી આવે છે ઠંડુ પાણી આવે છે બધું થઈ જાય છે તો પણ તમે ફરિયાદ કર્યા કરો છો ફરિયાદો ન કરો તમારા જીવનનો ઉપયોગ કરો કેમ કે તમે ભલે કંઈ કરો કે ન કરો તમે આનંદિત હો કે દુઃખી તમે પોતાને કશુંક બનાવો કે કશું ન બનાવો સમય નીકળી રહ્યો છે સમય પસાર થઈ રહ્યો છે તમારે એ સમજવું જોઈએ કે જ્યારથી તમે અને મેં વાત કરવાનું શરૂ કર્યું પણ સાંભળી રહ્યા છે તે બધા બધા તમારા અને મારા સહિત આપણે જ જ પોતાના મૃત્યુની મિનિટ નજીક પહોંચી ગયા છીએ જો તમે ક્યારેક આ વિશે વિચારો છો તો તે ડર પેદા કરશે પણ જો તમે તમારા શરીરને સાંભળશો તો તેનો દરેક ધબકાર સ્પષ્ટપણે કહી રહ્યો છે કે તે નશ્વર છે ખરું ને તે હંમેશા તમને યાદ કરાવતું રહે છે કે તે નશ્વર છે જો તમે તમારા જીવનની દરેક ક્ષણે જાગૃત હોવ તો તમે તમારા જીવનની એક પણ પળ એવું કંઈ કરવામાં વેડફશો નહીં જે તમારા માટે મહત્વનું નથી તમે ફક્ત એ જ કરશો જે ખરેખર મહત્વનું છે જો આપણે બધા એ જ કરતા હોત કે જે ખરેખર ખરેખર આપણા માટે મહત્વનું છે તો આપણે એક ઉત્તમ વિશ્વમાં રહેતા હોત મહામારી હોય કે ના હોય